નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હવે ગયા લેક્ચરમાં આપણે સ્માર્ટ સેટની વાત કરી હતી હવે આજે આપણે એના વિશે થોડું જોઈએ તો નીચેના કોષ્ટકમાં બાળકના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે બધાને ટીવી જોવાનું તો ગમે પણ બધાને બધી સરખી વસ્તુ ગમતી નથી કોઈને સિરિયલ જોવાનું ગમે તો કોઈને કાર્ટૂન જોવાનું ગમે તો તો કોઈને ચેનલ જોવાની ગમતી હોય છે હવે અહીંયા અલગ અલગ કોલમ આપેલી છે તો ટીવી કાર્યક્રમો અને બાળકોની સંખ્યા તો રમત ગમત જોતા બાળકો કેટલા છે દસ કાર્ટૂન જોતા અઢાર સંગીત સાંભળતા અગિયાર સિરિયલ જોતા બે સમાચાર જોતા એક અને હાસ્ય હાસ્યના હાસ્યના નાટકો જોતા અથવા તો હાસ્યની ચેનલો જોતા બાળકો નવ છે હવે આપણાને આ એક કોષ્ટક આપેલું છે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે કેટલા બાળકોને સંગીત પસંદ છે તો અહીંયા આપણને લખેલું છે કેટલા બાળકોને પસંદ છે તો અહીંયા આપણે લખીશું અગિયાર કેટલા બાળકોને પસંદ છે તો અગિયાર હાસ્ય કાર્યક્રમ કેટલા બાળકોને પસંદ છે તો અહીંયા આપણે લખીશું નવ કયો કાર્યક્રમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો અહીંયાથી જુઓ તો કાર્ટૂન કયો કાર્યક્રમ પસંદ છે કાર્ટૂન કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો સમાચારનો સમાચારનો કાર્યક્રમ અમે બાળકોને વધારે ગમતો હોતો નથી પણ સમાચાર જોવા ખૂબ જ જરૂરી છે સમાચાર જોવાથી આપણું જનરલ નોલેજ ખબર પડે છે આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણા ગામમાં શું ચાલી રહ્યું છે એની માહિતી આપણને મળે છે રમત ગમત પસંદ કરતા બાળકો સિરિયલ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે હવે રમત ગમત પસંદ કરતા બાળકો કેટલા છે દસ અને સિરિયલ જોતા બાળકો બે એટલે દસમાંથી બે ને આપણે બાદ કરવાના છે તો કેટલા વધશે આઠ તો કેટલા વધારે છે આઠ વધારે હવે છે સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે તો સંગીત પસંદ કરતા બાળકો કેટલા છે અગિયાર અને કાર્ટૂન પસંદ કરતા બાળકો અઢાર એટલે અઢાર માંથી આપણે અગિયાર ને બાદ કરીશું તો કેટલો જવાબ આવશે સાત હવે છે કુલ બાળકોની સંખ્યા કેટલી છે કુલ બાળકો એટલે આ બધા બાળકો કેટલા છે એ આપણે ગણવાના છે તો અહીંયાનો સરવાળો કરીએ તો જીરો વત્તા આઠ આઠ ને એક નવ એકાવન છે તો આ રીતે આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે આજના લેક્ચરમાં આટલું જ હવે આજે આપણે જે શીખ્યા છીએ આ કોઠો અને આ સવાલ જવાબ તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે અને હમણાં મેં જે વિડીયોમાં લખીને મોકલાય છે એ જવાબ તમારે જાતે લખવાના પ્રયત્ન કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું શીખીશું આવજો બાય બાય